ગુજરાતની ધરતી રાહુલ ગાંધી દેશની જનતાને વચન આપતા કહ્યું કે જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં આવશે તો દેશભરમાં ગેરંટી મિનિમમ આમદની યોજના લાગુ કરાશે, ગરીબોના એકાઉન્ટમાં સીધા પૈસા જમા થઈ જશે. જનસંકલ્પ રેલીમાં રાહુલ ફરી એક વખત રાફેલ ડીલ મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા. રાહુલે કહ્યું કે પીએમ મોદીના કહેવાથી અનિલ અંબાણીને રાફેલ ડીલ સોંપવામાં આવી. રાફેલ ડીલ પર સીબીઆઈના ઓફિસર તપાસ કરવા ઇચ્છતા હતા, પરંતુ મોદીજીએ રાતોરાત તેમને હટાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી દરેક રાજ્યમાંથી બોલે છે કે હું દેશભક્ત છું. મોદી વાયુસેનાની પ્રશંસા કરે છે, પરંતુ તેઓ એ નથી જણાવતા કે એ જ વાયુસેનાના પાકીટમાંથી મોદીએ રાફેલમાંથી 30,000 કરોડ ચોરી કરી અંબાણીને સોંપ્યા. જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ વાયદો કર્યો હતો કે તમારા ખાતામાં 15 લાખ આવશે, શું તે આવ્યા? તેઓએ રાતોરાત જીએસટી લાગુ કરી, પરંતુ આ એક ટેક્સ આજ સુધી નાના વેપારીઓને સમજમાં નથી આવ્યો. હું વાયદો કરું છું કે કોંગ્રેસની સરકાર બની તો જીએસટી રિફોર્મ કરી એક ટેક્સવાળી જીએસટી આપીશું. રાહુલે કહ્યું કે મોદીજીએ કોઈને પૂછ્યા વગર નોટબંધી કરી, અચાનક 8 વાગે જાહેરાત કરી દીધી. આ નિર્ણયને કારણે કરોડો લોકો બેરોજગાર થઈ ગયા. મોદીજી કહે છે કે કાળા ટાણા સામે લડે છે, પરંતુ નોટબંધી દરમિયાન તમે અનિલ અંબાણી, નીરવ મોદીને જોયા? આ લાઇનમાં ગરીબ અને મજબૂર લોકો ઉભા હતા. જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે મધ્યપ્રદેશમાં જે વાયદો કર્યો તે કરી બતાવ્યો. અમે ખેડૂતોના દેવા માફ કર્યા. ગુજરાતમાં પણ આ જ વાયદો કર્યો હતો. ભાજપની સરકારે માત્ર વાયદા કર્યા. રોજગારી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે. રાહુલે કહ્યું કે મોદીજી સ્ટાર્ટઅપ મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં આ બેરોજગારી વધી છે. મોદી બિઝનેસમેનોના દેવા માફ કરે છે, પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતા. આ તરફ જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યું. પ્રિયંકા કહ્યું કે હું પ્રથમવાર ગુજરાત આવી છું. ગાંધી આશ્રમમાં જઈને હું ઇમોશનલ થઈ ગઈ. પ્રિયંકા કહ્યું કે તમારો મત એક હથિયાર, જેનો તમે ઉપયોગ કરો, તમારા ભવિષ્યની દિશા નક્કી કરીને મત આપો. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદે પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું 70 વર્ષ પછી ફરીથી અંગ્રેજો જેવું રાજ આવ્યું. આજે પણ સરકારની સામે જે બોલશે તે જેલમાં જશે. કોંગ્રેસ જ્યાં સુધી ચેનથી નહીં બેસે ત્યાં સુધી મોદી સરકારથી અમને આઝાદી નહીં મળે. વિપક્ષ પોતાની રીતે લોકસભા વિધાનસભામાં કામ કરવાની આઝાદી નથી. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જનસભાને સંબોધતા કહ્યું, ગાંધીજીએ દાંડીથી આઝાદીના આંદોલનની શરૂઆત કરી. આપણે બધા હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ફરી આઝાદીની લડત ચાલુ કરવાની છે. મંચ પરથી ચાવડાએ ભાજપ પર આતંકવાદ, ખેડૂતો સહિતના મુદ્દે પ્રહાર કર્યા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જનસભાને સંબોધી, જેમાં ધાનાણીએ કહ્યું કે બીજી આઝાદી લડવા માટે ગુજરાતની જનતા તૈયાર. ધાનાણીએ કહ્યું કે ચોકીદાર સાહેબ, તમે સમસ્યા પર કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કેમ ન કરી? રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો અને કોંગ્રેસ પાર્ટીમાં આગમન કર્યું. હાર્દિક પટેલ સીડબ્લ્યુસી બેઠક દરમિયાન કોંગ્રેસમાં જોડાયો, તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી. ત્રિમંદિર ખાતે કોંગ્રેસની સભામાં સંબોધન કરતા હાર્દિકે કહ્યું કે 3 વર્ષ પહેલા સમાજ, યુવાન અને ખેડૂતોના હિત માટે લડાઈ શરૂ કરી હતી, ત્યારે હવે ગુજરાતના 6 કરોડ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. હાર્દિકે સભાને સંબોધતા જણાવ્યું હતું કે હવે શરૂઆત થશે અને લડવાની મજા આવશે. કોંગ્રેસમાં જોડાવા અંગે હાર્દિકે કહ્યું હતું કે પુલવામા આતંકી હુમલો થયો ત્યારે કોંગ્રેસે પોતાની કાર્યકારી સમિતિની બેઠક મુલતવી રાખી હતી, જ્યારે વડાપ્રધાન મોદીએ અસંખ્ય રેલીઓ કાઢી જવાનોના નામે વોટ માંગ્યા હતા. હાર્દિક પટેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન કર્યું. રાહુલ ગાંધીની પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલની ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા થઈ. રાહુલે કહ્યું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જીતશે. કોંગ્રેસને આશા, હાર્દિકના પક્ષમાં જોડાવાથી પાર્ટીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાં ફાયદો મળી શકે છે. હાર્દિક કોંગ્રેસમાં જોડાતા સીએમ રૂપાણીએ નિશાન તાકતા કહ્યું કે હાર્દિક કોંગ્રેસનું રમકડું છે, તે કોંગ્રેસ માટે જ આંદોલન ચલાવતો હતો. વધુમાં સીએમએ કહ્યું કે હાર્દિક આજે ખુલ્લો પડી ગયો છે અને તેનો મૂળ એજન્ડા સામે આવી ગયો છે. સમાજ સાથે વિશ્વાસઘાત કરનાર હાર્દિકને લોકો હરાવશે તેવું જણાવ્યું.
हार्दिक पटेले कांग्रेस पार्टी हाथ थामता आज गुजरात राजकारण गरमायू है तरह उप मुख्यमंत्री नीतिन पटेले कहूं कि हार्दिक पटेले पाटीदारों ने अंधारा में राखी समाज साथ दगो कर आंदोलन समय थी जमे कहता था कि आंदोलन पाछळ कांग्रेस हाथ है। कांग्रेस पूर्व धारासभ्य आशाबेन पटेले भाजपा खेस धारण कर बाद फरी एक वक्त कांग्रेस पर आकरा प्रहार कर कहूं कि कांग्रेस छोड़वा एक कारण जूथवाद और परिवारवाद चरमसीमा पर। आशाबेन पटेल कांग्रेस नड़े हाथ दीदा बाद हार्दिक पटेल पर प्रहार कर जनाव्यू कि रंग बदलती नीति ने समाज पर हमें ओळखी गयो है।